ચાલો આપણે આજે આગળના ભાગમાં તૈયાર કર્યું હતું કે રાજાનો આખો દિવસ કેવો થાય છે બગડે છે એટલે એ સાંજે ગુસ્સે થઈ અને સૈનિકોને કહે છે કે પહેલાં ઓલો કમનસીબ વ્યક્તિ હતો નોકર એને તમે બોલાઈ આવો અને એને કેદમાં પૂરી દો અને એને ફાંસીને ચડાવી દેજો ક્યારે તો કે સવારે હવે આપણે આગળ જોઈએ સિપાહીઓ પહેલાં બિચારા નોકરને પકડ્યો રસ્તામાં તેની પાછળ એની પત્ની છોકરા અને સગાવાલા તથા નાતીલ રોકાણ કરતા ચાલતા હતા શું કર્યું સિપાહીઓ એને પકડી આવ્યો રોકાણ એટલે રડારડ કરતા હતા આગળ બધા નોકરો ઓલા નોકરને બધા પકડતા હતા પાછળ એની પત્ની છોકરા સગાવાલા નાતીલા એટલે કોઈ કોઈ બીજા હોય આજુબાજુના એ માણસો પાંચમા બિરબલનું ઘર આવ્યું રોકડ કરનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યો અને એમણે પૂછપરછ કરી બધી હકીકત જાણી લીધી શું કીધું વચમાં બિરબલનું ઘર આવ્યું એટલે રોકડ કર એટલે કે જે આ રડીએ થતી હતી એ સાંભળી બિરબલ બહાર આવ્યો અને એને એમણે પૂછપરછ કરી બધી હકીકત જાણી લીધી એણે પહેલાં કમનસીબ માણસને બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું જે ઓલો કમનસીબ માણસ હતો એને બાજુમાં બોલાવી અને એના કાનમાં કાંઈક કહ્યું બિરબલની વાત સમજી જઈને ઝાડુવારો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો બીરબલે એને વાતમાં કાનમાં કંઈક વાત કહી એટલે ઓલો ઝાડુવારો નોકર હતો એ સમજી ગયો એટલે એને આગળ ચાલ્યો ગયો બીજે સવારે એને ફાંસી દેવા માટે માછડા પર ચડાવવામાં આવ્યો બીજે દિવસે સવારે એને ફાંસી ઉપર ચડાવવાનો હતો એટલે એને ચડાવવામાં આવ્યો તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શું છે એ પૂછવામાં આવ્યો તે જ વેળા એટલે કે તે સમયે એની છેલ્લી ઈચ્છા ઈચ્છા શું છે એને પૂછવામાં આવી એ બોલ્યો મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે શું કીધું કે મારી છેલ્લી ઈચ્છા શું છે તો કે બાદશાહ સલામત છે એની મારે દર્શન કરવાની ઈચ્છા છે એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો બિરબલ તેની સામે બાદશાહની પાસે જ ઊભો હતો એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે રાજદરબારમાં બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો તો બીરબલ પણ એ સમયે ત્યાં જ ઊભા હતા બાદશાહે કહ્યું લ્યા તારું અફસુકન્યાર મો મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગાડ્યો મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલું જ તે તને ફાંસીએ સજા કરી છે શું કે છે કે તારું અફસુકનિયાર મો મેં ગઈ કાલે જ સવારે જોયું એટલે મારો આખો દિવસ બગાડ્યો મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે કે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું એટલે તને ફાંસીએ કરી છે નોકરે કહ્યું આપ કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાયતું નથી ગઈ કાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું ને તેમ મેં આપનું મોઢું જોયું હતું તેથી જ મારો તો કેદ કેદખાને પડવાનું થયું શું કહે છે કે આપે એટલે કે તમે કરેલી સજા મારે કાંઈ કરી શકાતું નથી કે કહેવાય શકાય નહીં ગઈકાલે સવારે જેમ તમે મારું મોઢું જોયું હતું તેમ મેં તમારું મોઢું જોયું તેથી મારે તો આ કેતખાને પડવાનું થયું ને અને આજે ફાંસીએ ચડવાનું થયું તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાંથી અપશુકણિયા કોણ કે જેમ તમારું મારું મોઢું જોવાથી તમારો દિવસ બગડી ગયો હતો તો તમારું મોઢું જોવાથી નહીં મારો દિવસ બેગડો કહેવાય ને કે મને તો આ જેલની સજા થાય અને આજે ફાંસી તો આમાંથી અફસો કણ્યા કોણ અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને કંઈ સજા તો કરશે ને પૂછે છે કે ન્યાયાધીશ છે જો એ મને ફાંસીની સજા કરશે તો આપને કંઈક ફાંસીની સજા થશે ને વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા હા વાત સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા બાજુમાં ઉભેરા બીરબલ મરક મરક હસતા લાગ્યા મરક એટલે એકદમ મનમાં હસતા હતા એ જોઈને બાદશાહ બોલ્યા બીરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ હોય નહીં શું કહે કે એની સામે જોઈને એમ કહે છે કે આને શીખાવનાર તારા સિવાય બીજું કોઈ હોય નહીં એની વાત સાચી છે સુકન અપસુકનનો ખોટો વયમ રાખીને એ બિચારાનું હું અન્યાય કરી બેસત કે એની વાત સાચી છે સુકન અને અપસુકનનો ખોટો વહેમ રાખી એ બિચારાને હું અન્યાય કરી શકું જે થયું તે સારું થયું એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘર પહોંચાડી દો શું કે છે જે થયું છે એ બચી ગયો છે એ સારું છે હવે એને છોડી દો અને એને સરપાવ એટલે કે કોઈ ઇનામ આપી અને એને માનભેર એટલે કે એકદમ માન સાથે એના ઘરે પહોંચાડી દો આ બીરબલની યુક્તિની એક વાર્તા હતી એ અહીંયા પૂરી થાય છે હવે આ શબ્દ સમજૂતી અને નીચે આપેલા રૂઢિપ્રયોગ બાકી બુકમાં લખવાના છે